આજનો બાઇબલ વાંચન દસ ફેબ્રુઆરી આજનો શુભ સંદેશ સંત માર્કના ગ્રંથમાંથી અધ્યાય સાત કડી ચોવીસથી ત્રીસ ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો ઈસુ ત્યાં એક ઘરમાં ગયો તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહીં એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી તે સ્ત્રી યહૂદી ન હતી તે ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનિકિયામાં જન્મી હતી તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઢવાની વિનંતી કરી ઈસુએ સ્ત્રીને કહ્યું છોકરાને રોટલી લઈને કૂતરાઓને આપવી તે યોગ્ય નથી પ્રથમ છોકરાને તેઓ ઈચ્છે તેટલું બધું ખાવા દો તે સ્ત્રીએ જવાબ આપ્યો તે સાચું છે પ્રભુ પરંતુ છોકરા તે ખોરાકના નાના કકડા મેજ નીચે પડે છે તે ખાતા નથી તે કૂતરાઓ ખાઈ જાય છે પછી ઈશુએ કહ્યું તે એક ઘણો સારો જવાબ છે તું જઈ શકે છે તે ભૂત તારી દીકરીમાંથી નીકળી ગયું છે તે સ્ત્રી ગેર ગઈ અને તેની દીકરીને પથારીમાં પડેલી જોઈ ભૂત નીકળી ગયું હતું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે